ક્રિકેટ એસોસિએશન ગુજરાત દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે રમતગમતને મહત્વ આપે છે અને ખેલ મહાકુંભ જેવા સરકારી આયોજનો કરાય છે ત્યારે ગુજરાતભરમાંથી નાના અને ઉભરતા ક્રિકેટરોને તક મળે અને આગળ આવે એ હેતુથી કાર્યરત T10 ગ્રાસરૂટ ક્રિકેટ એસોસિએશન ગુજરાત દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનું આયોજન અગાઉ અબુધાબી ખાતે થવાનું હતું, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ક્રિકેટ રસિકોના પ્રયત્નોથી સુરેન્દ્રનગર જિલ્લામાં આ બે દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ નાના અને ઉભરતા ક્રિકેટરો અને આગળ લાવવા અને ઉચ્ચ સ્તરે પહોંચવાની તક આપવા માટેનો હતો અને ક્રિકેટ પ્રયત્નો પ્રેમ લોકોમાં વધે એ માટેનો હતો. આ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છની ગુજરાતના વિવિધ સ્તરોની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બધી ટીમના ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ફાઇનલમાં સુરેન્દ્રનગર અને રાજકોટની ટીમ વચ્ચે રસાકસી ભરી મેચ બાદ સુરેન્દ્રનગરની ટીમ વિજેતા થતાં આયોજન દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી, જેને લઈ સુરેન્દ્રનગર પંથકના ક્રિકેટ રસિકોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાવા પામી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં T10 ગ્રાસ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા 5 જિલ્લાએ ભાગ લીધેલો હતો. જે બે દિવસ ગઈકાલે અને આજે બે દિવસ દરમિયાન ટુર્નામેન્ટ યોજાયેલી હતી, એમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ ચેમ્પિયન બનતા એના કેપ્ટન તરીકે હું એક હર્ષની આનંદની લાગણી અનુભવું છું. આવું આયોજન સમગ્ર દર વર્ષે ગુજરાતમાં થાય, જેથી આમાંથી નવા ઉભરતા ક્રિકેટરો ભારત દેશને પણ મળે, ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધે, એટલે આવું આયોજન થવું જોઈએ. અને આ આયોજનથી જે નવા ઉભરતા ખેલાડીઓ છે એને એક સારી એવી તક મળી શકે. હું સૈનેશભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.
જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની, અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું.